રક્ષા કરતા કરતા અન્ય સૈનિકોની સાથે તો એ શહીદી વરી છે. આ બાબતે એમનું વતન તાલાળા તેમને ખૂબ સન્માન સાથે એમને આદર આપવામાં આવ્યો. આપણે સૌ પણ કોડીનાર શહેરની એક આગવી ઓળખ છે. આપણે સૌને પણ આ ઘટનાથી વ્યથિત પણ થયા. ભાઈ શ્રી કિશનભાઈ, સુભાષભાઈ, આપણે સૌ સાથે મળીને એમના દુઃખમાં સહભાગી થઈ એમની આ બલિદાનનું ઋણ તો ન ચૂકવી શકીએ, પરંતુ એમના પરિજનોને પણ લાગે કે સમગ્ર વિસ્તાર આ દુઃખની વેળાએ એમની સાથે છે. માતાજી વંદે. નગરપાલિકાના પ્રમુખ સુભાષભાઈ રોડિયાને વિનંતી કરીશ. તેમના પટેલશ્રી આવ્યા છે, એમનું પણ આપણે જીણકા પટેલના દીકરા છે. ભારત માતા કી. હું વિનંતી કરીશ પૂરબી શ્રી ભીખુબાપુને, તેઓ ચાલી નથી શકતા પણ ત્યાં રહેશે, એમને અબ્દુલભાઈનું સૂતરની આટીથી એ અબ્દુલભાઈ જઈ આવશે. ભીખુબાપુને અબ્દુલભાઈ ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. હું વિનંતી કરીશ શહેર કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી કૌશિકભાઈ ઉપાધ્યાયને, ગફારભાઈ કુરેશીનું સૂત્રની આટી પહેરાવી અને આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરશે. ભારત માતા કી વંદે. હું વિનંતી કરીશ જીશાનભાઈને, ઓસવણભાઈનું સૂતરની આટી પહેરાવી શહીદ ઇમરાનભાઈની સાથોસાથ આપણે જોયું હશે અહીંયા કે રાજસ્થાનના રાજેન્દ્રસિંહ અને ગાજી શેખ જે પશ્ચિમ બંગાળના સૈનિકો હતા તેઓ પણ આ દુઃખદ ઘટનામાં મા ભારતની રક્ષા કરતા કરતા શહીદ થયેલા છે. આપણે કાળુભાઈને એટલું ચોક્કસ કહીએ કે આપે દીકરો ગુમાવ્યો છે. લાખો કરોડો શહીદોએ પોતાના ખૂનથી સીચેલી આઝાદીની રક્ષા માટે તમારા દીકરાનું આ બલિદાન વ્યર્થ નહીં જાય. તમે દીકરો ગુમાવ્યો છે એવો અહેસાસ કદાચ આપને વ્યક્તિગત થતો હશે, પણ મારું માનવું છે કે મા ભારતીએ આપણો એક દીકરો, આપણો એક ભાઈ, આપણો એક બંધુ પણ આપણે ગુમાવ્યો.